સરકારને આવેદન પત્ર પાઠવી પીએફઓની રકમમાં વધારો કરવાની માંગ કરવામાં આવી. ભરૂચ જિલ્લા અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા પીએફ કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે ભારતભરમાં ઈપીએફઓ કલમ 95 હેઠળ 1000 રૂપિયા પેન્શન મળે છે, તેની જગ્યાએ રૂપિયા 5000 કરવાની માંગ કરવામાં આવી હતી અને આ માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સદર કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘ વરિષ્ઠ નાગરિક પરિસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબાલાલ ચૌહાણ, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા મંત્રી અશોક પટેલ, જિલ્લા પ્રમુખ સતીશ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ. મજદૂર સંઘ પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ આજ રોજ ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ તરફથી ઈપીએસ 1995 જે 462 રૂપિયા પેન્શન મળતું હતું તેમાં સમય સમયે માંગ કરતા સન 2014ની અંદર 1000 રૂપિયા કરેલું છે તે પણ ન જેવું છે. ભારતીય મજદૂર સંઘ ભારતભરની અંદર આજ રોજ 19/9/2024 રોજ પીએફ કમિશનર કચેરી ખાતે ધરણા કરી પેન્શનમાં વધારો કરવા માટે 1000 રૂપિયા છે તેને જગ્યાએ 5000 વધારો કરવા માટે અમે આવેદનપત્ર આપવાના છે. ભારતભરની અંદર જ્યાં પીએફ કચેરી નથી ત્યાં કલેક્ટરશ્રીને અને જ્યાં પીએફ કચેરી છે ત્યાં પીએફ કમિશનરને અને પીએફ કમિશનર દ્વારા વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપવાના છે. અને આવેદનપત્ર આપવા છતાં પણ જો પેન્શનરોને પેન્શનમાં 1000 રૂપિયાથી 5000 રૂપિયાનો વધારો નહીં કરે તો આવનાર દિવસોની અંદર ભારતીય મજદૂર સંઘ કેન્દ્રીય કમિટી જે કંઈ નિર્ણય કરશે તેને અનુસંધાને અમે ઉગ્ર આંદોલન કરીશું અને આવનાર દિવસોની અંદર ભારતીય મજદૂર સંઘ પેન્શન માટે લડત આપશે. અસ્તુ, ભારત માતા કી જય.